જય જગન્નાથ આપણે ત્યાં ચારે યુગમાં ચાર તીર્થોનું મહત્વ પ્રધાન રહ્યું છે સતયુગ એમાં ભગવાન બદ્રીનાથનો પ્રભાવ અને બદ્રીનાથ તીર્થ એ પ્રધાન છે ત્રેતા યુગમાં રામેશ્વર દ્વાપર યુગમાં દ્વારિકા અને કલયુગમાં પુરી અને માટે જ કહેવામાં આવ્યું કે પુરી દ્વારાવટી જૈવ સપ્તૈતા મોક્ષદાયિકા તો કલયુગમાં ભગવાન જગન્નાથજીની જ ઉપાસના કેમ ફલદાયી માનવામાં આવી છે હનુમાનજી મહારાજની પણ ઉપાસના કલયુગમાં થાય છે પણ ભગવાન જગન્નાથ એ જગતના નાથ છે જે સમગ્ર જગત ઉપર કરુણા કરવાવાળા છે અને ભગવાન જગન્નાથ એમાં ત્રણેય સ્વરૂપો આવી જાય છે શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી અને સુભદ્રાજી તો કૃષ્ણ એ ભક્તજનોના મનને આકર્ષિત કરે છે બલરામજી એ કર્મપ્રધાન છે અને સુભદ્રા એ ભક્તજનોનું કલ્યાણ કરવાવાળા છે એટલે કૃપા કર્મ અને કલ્યાણ આ ત્રણેયનો સમન્વય ભગવાન જગન્નાથજીની અંદર જોવા મળે છે અને માટે જીવનમાં આ ત્રણ વસ્તુની જરૂર છે કર્મની પણ જરૂર છે ભગવાન કૃપા કરે એ પણ જરૂરી છે અને આપણો માર્ગ શ્રેય બને એ પણ જરૂરી છે એટલે એકવાર આપણે ભગવાન તરફ ડગલું આગળ વધીએ તો ભગવાન દસ ડગલા આપણી આગળ વધે અને આવા જ ભાવથી પુનિત મહારાજે ખૂબ સુંદર ભાવ આપ્યો છે કે સંભાળ તો મારો રણ છોડરાય દયાદર સાર તો મારો રણ છોડરાય ડગલું ચાલું ને મારો રણ છોડ છે સાથમાં ડગલું ચાલું ને મારો રણ છોડ છે સાથમાં સાથે સાથે ચાલતો રાય તો રણ છે અને ભવરૂપી રણમાંથી મુક્ત જગન્નાથ છે આ એ ભગવાન જગન્નાથ છે કે જેને કરમાબાઈનો પણ ખીચડો આરોગ્યો હતો તો ભગવાન એ ભક્તજનોને કળિયુગમાં જલ્દી દર્શન આપવા વાળા છે અને એટલે જ ભક્તોના મનમાં એક એવો ભાવ છે ज मारा दिल्मा दिवाड़ी मारे घेर पथारियावन माड़ी रंगोड़ी पूरी में रूपाड़ी मारे घेर पथारियावन माड़ी जय जगन्नाथ जय 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 जगन्नाथ जय जगन्नाथ જય 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 જગન્નાથ તો આવો ભાવ કંઈક ભક્તોનો જોડાયેલો છે જય જગન્નાથ